અગાઉ આપણે આ શબ્દ જોયા બરાબર, આગળ સ કે સુ કે ની લાગવાથી આખો બીજો એનો અર્થ આપણને નવો શબ્દ મળે છે નંદન, બરાબર. તો આગળ અભી શબ્દ લગાવી દીધો તો અભિનંદન શબ્દ થઈ જાય છે. પછી છે ગુણ, તો આગળ અવ શબ્દ લગાવવાથી અવગુણ થઈ જાય છે. મંત્રી, તો ઉપશબ્દ લગાવવાથી ઉપમંત્રી, એટલે કે આગળ શબ્દ ન લગાવવાથી આપણને બીજો શબ્દ મળે છે, ઉપસર્ગ કહેવાય બરાબર, ઉપસર્ગ લગાવવાથી. દેશ, તો પ્રદેશ, પ્ર લાગ્યો ઉપસર્ગ. ટેવ, તો કુટેવ, લેખન, સુલેખન, જ્ઞાન, વિજ્ઞાન, બરાબર. આવી રીતે આગળ પ્રત્યય લગાવવાથી, ઉપસર્ગ લગાવવાથી નવો શબ્દ આપણને મળે છે. પછી છે મોટેથી વાંચો અને કહો શું લખ્યું છે, બરાબર. મોટેથી આપણે વાંચવાનું છે, તો અહીંયા આપણને શબ્દો લગાવેલા છે બરાબર, પણ જોઈએ ક્યાંય અર્થ બંધ બેસતા નથી, લગાવેલા છે પણ ચ આ ચ આ એટલે શું થાય, પણ આપણે આ કાઢી નાખીએ એટલે શું થઈ જાય, આ પછી ગાય બરાબર, આ ગાય છે. પછી તે ઘાસ, આ ઘાસ ખાય છે. પછી ગાય દૂધ આપે છે, બધે ચ લગાવ્યા છે બરાબર, ચ વચ્ચે આગળ, પણ ક્યાંય નવો આપણને શબ્દ મળતો નથી બરાબર. મને દૂધ ભાવે છે, તો આવી રીતે શબ્દો બને છે, અર્થપૂર્ણ વાક્ય બને છે, પણ ચ ને આપણે કાઢતા બરાબર. પછી છે વધારાના અક્ષરો દૂર કરી ફરીથી લખવાના છે, આવી રીતે કેમ અહીંયા વધારાના શબ્દો આપ્યા છે, તો એવી રીતે એને શું કરવાના મિત્રો, દૂર કરી અને ફરીથી લખવાના છે. તો જુઓ અહીંયા આ દુકાન છે બરાબર, એટલે કે આ જે લગાવેલું છે એ તમારે કાઢી નાખવાનું છે. પછી છે માચરું નહીં પણ મારું, એટલે ચ જે શબ્દ છે વધારાના કાઢી નાખવાનું છે. મારું નામ નીલું હતું બરાબર. પછી બાજરીનો અહીંયા શું વધારાનું છે, તો આ તમારે કાઢી નાખવાનું છે, શું કાઢી નાખવાનું બરાબર, આ શું તો કે બાજરીનો રોટલો તૈયાર થયો, અહીંયા શું કાઢી નાખવાનું, ચ. મારું નામ નીલું હતું અને અહીંયા આ શબ્દ કાઢી નાખવાનો છે, આ આ અને આ બરાબર. આવી રીતે વધારાના અક્ષરો આ દૂર કરી તમારે અહીંયા ફરીથી સેન્ટેન્સ લખવાનું છે. પછી અહીંયા અહીંયા કયા શબ્દો કાઢી નાખશું બરાબર, તો કે અહીંયા પ્ર નીકળી જશે અને વ નીકળી જશે અને ત્ર, એટલે કે ગોરીઓ, પછી પ્ર વ અને ત્ર બરાબર. રોટલામાં બેઠો હતો, આટલા જે ચેકા માર્યા છે એ શબ્દો કાઢીને અને તમારે અહીંયા લખવાનું છે મિત્રો, ફરીથી રાખે ગોરીઓ રોટલામાં બેઠો હતો. પછી છે આમાં કયો શબ્દ આપણે જોઈએ બરોબર, અહીંયા શું છે, શા કાઢી નાખશો એટલે કઈ શબ્દ બનતો નથી. શા અને ડી, હું બીજા ધોરણમાં ભણું છું બરાબર, જે જે કમેરા છે એ શબ્દો કાઢી નાખવાના છે. હું બીજા ધોરણમાં ભણું છું બરાબર, અહીંયા શું નીકળશે, ચ નીકળશે, તો કે કૂતરો બરાબર દો દોડે છે, એટલે કે ચ છે એ બધા તમારે કાઢી નાખવાના છે. કૂતરો દોડે છે જે નવું વાક્ય આપણને મળી જશે. સૂચના મુજબ કરો, સૂચના આપી છે કે ક થી શરૂ થતા શબ્દો યાદ કરી અને લખવાના છે. કેરી છે, કાગળ બરાબર, કાકા, કાળું, કાપી, કાચ, કાલ
થી શરૂ થતા શબ્દો, પછી અહીંયા લખો કલમ, બરાબર, કલમ છે, પછી કમળ જે ક થી શરૂ થાય છે, કલમ, કમળ, કરશન, કાજલ, બરાબર, કંકુ, આવી રીતે તમારે ક થી શરૂ થતા શબ્દો અહીંયા લખવાના છે. પછી જોઈએ અહીંયા આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવી આગળ વધો. તો એ શબ્દો તમે જે લખ્યા છે એમાં અહીંયા શું હતું, બરાબર, તો કાકાએ કેરી કાપી, બરાબર, શબ્દોમાંથી કરવાનું, કાકાએ કેરી કાપી, પછી કાકાએ કાગળથી કેરી કાપી, આવી રીતે શબ્દો, કાગાએ કાગળથી કાચની કેરી કાપી, કાચ શબ્દ આવ્યો, બરાબર, કાકાએ કલમ પકડી કાગળથી કાચની કેરી કાપી, બરાબર, કાકાએ કેરી કાગળથી કાપી, કાગળથી કાચની કેરી કાપી, પછી કલમ શબ્દ મેં લખ્યો છે તો કાકાએ કલમ પકડી કાગળથી કાચની કેરી કાપી, બરાબર, એવી રીતે તમારે અહીંયા શબ્દો બનાવવાના છે, વાક્યો બનાવવાના. ત્યારબાદ પ થી શરૂ થતા શબ્દો, બરાબર, તો એવી જ રીતે તમારે પ થી શરૂ થતા શબ્દો અહીંયા બનાવવાના છે, પતંગ, બરાબર, પછી પરેશ, પતંગ શબ્દ, પરેશ, પરેશાન, આવી રીતે પ થી શરૂ થતા શબ્દો બનાવવાના છે, પરેશાન. પછી પાવડો, બરોબર, પાવડો, પવન, પછી પ થી શરૂ થતા શબ્દો થી વાક્ય બને આગળ વધવાનું, આગળ વધવાનું છે, તો કે પરેશ છે, પરેશ પતંગ ઉડાડે છે, બરાબર, તો કે પછી છે પરેશ પવન દ્વારા પતંગ ઉડાડે છે, બરાબર, પછી પરેશ પવનથી પરેશાન છે, એવી રીતે તમારે વાક્યો આગળ પ થી લખી આગળ વધવાના છે. એવી જ રીતે તમારે મ થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખવાના છે, અને મ થી શરૂ થતા શબ્દો વાક્ય બનાવી આગળ આપણે કેમ લખ્યા એવી રીતે વધવાનું છે. પછી કંઈક આપણને આપ્યું છે, જોઈએ, બે ટુકડા ભેગા કરી વાક્યો બનાવવાના છે, આપણને બે બે ટુકડા આપ્યા છે, તો વચ્ચે કંઈક નામ કે સર્વનામ મૂકી આપણે શું બનાવવાનું છે, વાક્ય, વાક્ય બનાવવાના છે. તો પંખી ટંકે છે, તો આ ઝાડ ઉપર, તો અહીંયા શું આવશે, પંખી ઝાડ ઉપર ટંકે છે, એવી રીતે તમારે વાક્ય બનાવવાનું આવશે, બરાબર, પંખી પછી ઝાડ ઉપર અને પછી શું આવશે, બરાબર, ઝાડ ઉપર, અહીંયા ઝાડ પછી અહીંયા ઉપર અને પછી પાછું ટંકે છે, આકાશમાં ચગે છે પતંગ ઊંચે, આકાશમાં પતંગ ઊંચે ચગે છે, એવી રીતે વાક્ય બનાવવાનું. કોથળામાંથી કાઢી બાજરી, તો કે કોથળામાંથી બાજરી કાઢી, બરાબર, પેલા આ આવશે પછી આવશે, નહીં ગોરીઓ તો દેખાયો જ, ગોરીઓ તો દેખાયો જ નહીં, બરાબર, ગોરીઓ તો દેખાયો જ નહીં, કોપટી તોડી સપનાએ રોટલાની, સપનાએ રોટલાની કોપટી તોડી, બરાબર, એવી રીતે તમારે વાક્યો આ ડાવડા થઈ ગયા છે એને બનાવવાના છે. મળી ગયો વહાલો મારો ગોરીઓ, બરાબર, તો શું છે, ગોરીઓ વહાલો મારો મળી ગયો, બરાબર, પછી છે ચાલો ગાયે ગીતડું, 1.5 ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી, બરાબર, પાછું તમારે ગીત ગાવાનું છે. પછી છે શબ્દો
ના રંગે વૃક્ષને રંગવાનું છે, બરોબર. શબ્દના રંગે, તો કે જો અહીંયા આપણને શબ્દો રંગીન આપ્યા છે તો કેવા રંગના છે, એવી જ રીતે આપણે વૃક્ષને રંગવાનું છે. થર્ડ, તો આમાં કેવો કલર આપ્યો છે, બરોબર, કોફી જેવો આપ્યો છે, તો એને અહીંયા કોફી કલરનું થર્ડ કરવાનું છે. મૂળ, તો આવું કેસરી જેવું કંઈક આપણને આપ્યું છે, તો મૂળ જે છે અંદર આ મૂળ હોય, બરોબર, એને ત્યાં એવું કરવાનું છે. ડાળી, તો ડાળીઓ જે છે આ બધી ડાળીઓ, તો આવો કલર કરવાનો છે. પાન, તો પાનને લીલો કલર. ફળ, તો એને પીળો કલર કરવાનો છે. અને ફૂલ છે એને લાલ કલર કરવાનો છે. આવી રીતે તમારે વૃક્ષને રંગવાનું છે મિત્રો, બરાબર. હોમવર્કમાં તમારે આ એક કરવાનું રહેશે. તો અહીંયા આપણો એકમ પૂરો થાય છે મિત્રો, બરોબર. જે આપણે વાર્તા જોઈ, તો કઈ વાર્તા હતી, બરોબર, ગોરીઓ ગુમ, અને આપણું પ્રકરણનું નામ શું હતું મિત્રો, બરોબર, તો કે આમ પણ હોય, બરોબર, આવું હોઈ શકે, આવું થઈ શકે, બરોબર. ગપુ અને સાચું, આપણે ગપુ જોયું અને સાચું હતું, તો આપણું પ્રકરણ હતું, બરોબર, કે આમ પણ હોય, કે જે આપણે જોયું, બરોબર. તો અહીંયા મિત્રો હું આ પ્રકરણ શું કરું છું, પૂરું કરું છું. આમાંથી જે પણ તમને મેં કરવાનું કીધું છે, બરાબર, જેમ કે આ વૃક્ષમાં રંગ પૂરવાના છે, પછી મથી શરૂ થતા શબ્દો તમારે લખવાના છે અને વાક્યમાં આગળ વધવાનું છે. પછી પથી શરૂ થતા શબ્દો મેં થોડાક લખ્યા છે, તો બીજા તમારે વધારે લખી વાક્યોમાં તમારે આગળ વધવાનું છે, બરાબર. આવી રીતે જ્યાં પણ તમને મેં ખાલી અમુક જગ્યાએ મેં લખ્યું નથી, જેમ કે અહીંયા મેં ખાલી તમને સમજાવ્યું છે, પણ અહીંયા તમારે લખવાનું રહેશે. જો મિત્રો તમારે આ બુક ન હોય, તો તમારે આમાંથી જોઈને તમારી નોટબુકમાં લખવાનું છે. તમારી પાસે કદાચ ટેક્સ્ટ બુક ના હોય, પણ લખવાનું તો છે જ મિત્રો, બરાબર. જો તમે લખશો તો તમને આવડશે મિત્રો, જોઈએ એમ થશે કે મને આવડી જશે, પણ ના, તમારે લખવું પડશે, તમારે પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. પ્રેક્ટિસ હશે તો જ તમને કંઈક શીખવા મળશે. તમે લખશો તો કંઈક અંદરથી જાગશે કે આમાં શું કરવાનું, આમાં શું કરવાનું. બાકી તમે વિડીયો જોઈ લીશો અને એ થઈ જશે એવું કરશો મિત્રો, તો તમને બધું ભૂલાઈ જશે, બરોબર. તમારી પાસે જો ચોપડી ના હોય મિત્રો, તો તમારે નોટબુકમાં લખવાનું ખરું મિત્રો, જે પણ હોમવર્ક હું આપું છું એ, બરાબર. તો અહીંયા હું મિત્રો એકમ પૂરો કરું છું, ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.